પ્રોગ્રામમાં સ્વાગત છે બુલેટિનમાં આપનું. આજે વિશ્વ મહિલા દિવસ છે. આ ખાસ દિવસે એબીપી અસ્મિતાએ ભાજપના મહિલા ધારાસભ્યો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે ગુજરાતના રાજકારણમાં મહિલાઓ માટે કેટલી તકો છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે મહિલા જે સરપંચો છે તેનું અભિવાદન સન્માન કરશે. ત્યારે મહિલા દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા ધારાસભ્ય બહેનો છે તે આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું, ખાસ કરી મહિલા એમ્પાવરમેન્ટ બાબતે, મહિલા સશક્તિકરણ બાબતે, અને ખાસ કરી પાર્ટી અને દેશની અંદર જે મહિલાઓનું જે સ્થાન છે તે બાબતે. વસુબેન, તમને સૌથી પહેલાં પૂછવા માગીશ, વિશ્વ મહિલા દિવસ આવી રહ્યો છે, પ્રધાનમંત્રી પણ ગાંધીનગરની અંદર આ જે સંમેલન છે તે યોજવાના છે, કઈ રીતે જોવો છો આ દિવસને, અને ખાસ કરી મહિલાઓ બાબતે આપ શું કહેશો? એક તો રાજ્યમાં સમગ્ર વિશ્વનો મહિલા દિન હોય, વિશ્વની નારીઓ એકબીજાને શુભેચ્છા આપીને પોતાના સશક્તિકરણ માટે સશક્ત બનવાના સંકલ્પો કરતી હોય, અમારા સૌનું સદભાગ્ય છે કે દેશના વડાપ્રધાન અને અમારા જ નરેન્દ્રભાઈ કાલે ગુજરાતમાં છે. સમગ્ર દેશની સરપંચો અહીંયા ભેગી થવાની છે ત્યારે એમની શુભેચ્છાઓ મળશે અને સમગ્ર નારીઓ સશક્ત બને અને એના માટેની જે કોઈ વાત અમે સાંભળીશું તો એ અમારા માટે અતિ ગૌરવની વાત હશે. વિશ્વની બહેનો શું તાકાત છે એમની અને શું કરી શકે છે એનું રૂબરૂ વાતચીત અમે બધી બહેનો સાથે કરીશું અને એ વડાપ્રધાનની હાજરીમાં થાય ત્યારે એનાથી વધારે મહત્વની વાત કઈ હોઈ શકે. ખાસ કરી બેન, તમને પૂછવા માંગે, 6000 જેટલી જે મહિલા સરપંચો છે જેમને પોતાના ક્ષેત્રની અંદર ગ્રામીણ નિર્માણ બાબતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પોતાનો ફાળો આપ્યો છે. સમગ્ર મહિલા દિન નિમિત્તે હું સમગ્ર મહિલાઓને કહેવા માંગીશ કે મહિલાઓમાં જે તાકાત છે એ પુરુષોમાં નથી, તો આપણે આપણી તાકાત બતાવી અને આપણા દેશને આગળ વધારીએ. મહિલાઓ દરેક ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે, દેશમાં હોય વિદેશમાં હોય. પોતે જે એવી સર્વિસો હતી કે જ્યાં મહિલાઓનું સ્થાન ન હતું ત્યાં પણ હવે મહિલાઓ આગળ વધી રહી છે. કઈ રીતે જોવો છો આને, પહેલાનો જમાનો અને અત્યારે જે રીતે મહિલાઓએ જે વિકાસ તરફ અને પોતાની જે પ્રગતિ તરફ હરણફાળ ભરી છે? ટ્રાઇબલ એરિયામાંથી આવું છું તો ત્યાં પણ આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. કંઈ ને કંઈ પોતાની જે આવડત છે આવડતની સાથે રાખીને પોતાના પરિવારનું ઉત્થાન કેવી રીતે કરવું, શિક્ષણમાં કેવી રીતે આગળ જવું, એ રીતે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. તો વિસ્તારમાં પણ આજે સરપંચો બહેનો પોતે સાથે જાતે વિકાસનું કામ, ગામનું કેવી રીતે કામ આગળ વધારીએ એવું જાતે વિચારીને કામ કરી રહ્યા છે, તો એ મારી માટે ખૂબ ગર્વની વાત છે. ખાસ કરી વર્તમાન સરકાર અને ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર મિનિસ્ટર નિર્મલાબેન છે. ખાસ કરી બેન, ભાજપ પાર્ટીની અંદર મહિલાઓનું કઈ રીતે સ્થાન છે અને કઈ રીતે તેમને આગળ વધવાની જે તકો છે તે મળે? મહિલાઓને પગભર કરવા માટે, આર્થિક સશક્તિકરણ માટે, સામાજિક અને બધી રીતે એનું સ્વાસ્થ્ય સારું રહે, સુખાકારીના કામો થાય એના માટે સરકાર કાર્યરત છે, સરકાર કટિબદ્ધ છે. ખાસ કરી બેન, તમને પૂછવા માંગીશ, વિશ્વ મહિલા દિવસ કઈ રીતે જોશો પ્રધાનમંત્રીના હસ્તે? દેશ આખા પૂરા રાજ્યની અને દેશની જે મહિલા સરપંચો અહીંયા આવતી હોય ને એમનું સન્માન કરવાની જે એક મોટો ગૌરવપ્રધાન છે, તો આવું તો હજુ સુધી કોઈએ કર્યું નથી. આપણા વડાપ્રધાન જ કરી શકે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે છે. આ મહિલાઓ માટે ખૂબ ગૌરવની વાત છે. ખાસ કરી બેન, સુરક્ષાની વાત થાય, મહિલા સુરક્ષાની વાત થાય, નલિયાની ઘટના બને, વિપક્ષ ઘણા બધા આક્ષેપો કરતા હોય છે ભાજપ પર, આને કઈ રીતે જોવો છો? મારી દ્રષ્ટિએ સૌથી વધારે મહિલાઓ ગુજરાતમાં સેફ છે, ગુજરાતમાં શાંતિ અને સલામતી છે, તે વિશ્વના લોકોએ પણ અનુભવી છે. અને એટલા જ માટે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે વેપારનું ક્ષેત્ર હોય એ ગુજરાતને સૌથી વધારે પસંદ કરે છે. મહિલાઓની સલામતી એ આમ પણ ઈશ્વરે આપણને કુદરતી એવો ગુણ આપ્યો છે કે આપણે ખુદ એની રક્ષણ કરી શકીએ, પરંતુ મારી રાજ્ય સરકાર એ માટે બહુ કટિબદ્ધ છે. જિલ્લાઓની અંદર તાલુકા સ્તર સુધી મહિલા સુરક્ષા સમિતિઓ બનાવવામાં આવી છે અને એ મહિલા સુરક્ષા સમિતિના જ બહેનોને પોતાના વિસ્તારની અંદર કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો એ સીધી રાજ્ય સરકારને જાણ કરી શકે છે. આવી એક પારદર્શક વ્યવસ્થા જો હોય તો એ મારી આ રાજ્ય સરકારમાં છે અને એના માટે ખૂબ અમને ગૌરવ છે કે અમે પોતે જ ખૂબ મક્કમતાપૂર્વક, આત્મવિશ્વાસપૂર્વક કહી શકીએ કે કોઈ નાની મોટી ઘટનાથી ભલે કદાચ એ બદનામ રાજ્ય સરકારને કરવા માગતા હોય પણ એનાથી કંઈ કોઈ બદનામી થવાની નથી. સરકાર જે રીતે મહિલાઓની સાથે ઊભી છે, મહિલાઓનું સશક્તિકરણ કરી રહી છે અને દેશની અંદર આ રાજ્ય એક પહેલું એવું છે
કે જેમાં 50% સ્થાનિક સ્વરાજ્યમાં મહિલાઓને સ્થાન મળ્યું, વિધાનસભામાં મહિલાઓને સ્થાન મળ્યું અને પોતે સ્વતંત્ર વિચાર મૂકી શકે એવી વ્યવસ્થા કોઈ હોય તો એ મારી રાજ્ય સરકારમાં છે. ખાસ કરી મહિલાને આગળ વધવા માટે શું જરૂરી છે? શિક્ષણ જરૂરી છે કે જે અત્યારે વર્તમાન સ્થિતિની અંદર જે તકો નથી મળતી, તકની ઉપલબ્ધિ કરવાની જરૂર છે. વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ, અને એક આપણો ભારત દેશ એવો છે કે આપણી ભૂમિને આપણે માતા કહીએ છીએ અને નારીને નારાયણીનું સ્વરૂપ આપવામાં આવે છે. મને કહેતા ખૂબ જ ગૌરવ થાય છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને એમણે મહિલાઓના સશક્તિકરણ માટે બહેનો ખૂબ આગળ વધે અને સ્થાનિક સ્વરાજ્યોમાં 50% મહિલા અનામત પણ આપેલું છે. આ બહેનો માટે અનેકવિધ યોજનાઓ પણ છે. આ બધાથી બહેનો પોતે સ્વનિર્ભર બની શકે છે, પોતપોતાના કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. આજના યુગમાં બહેનોએ સ્વનિર્ભર થવું જોઈએ, શિક્ષણને પ્રાપ્ત કરવું જોઈએ અને જે કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરવું જોઈએ અને બહેનો કેમ વધુ ને વધુ આગળ પ્રગતિ કરી શકે એના માટે થઈને સૌથી પહેલો પ્રયાસ બહેનોએ કરવો જોઈએ અને સરકારની જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાને વધુ ને વધુ લોકો સુધી લાભ પહોંચે એના માટે સતત ને સતત પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસથી બેન, પહેલાં એવું કહેવાતું કે મહિલાઓ માટે જે ઘરની જે ચાર દિવાળી છે તે પૂરતું જ જે વિશ્વ છે તે સીમિત હતું, પરંતુ આજે અનેક ક્ષેત્રમાં મહિલાઓ પહોંચી છે. આપ પણ આપણા વિસ્તારની અંદર મહિલાઓ માટે એક રોલ મોડલ છો, શું કહેવા માગશો બહેનો માટે? જે તમે વાત કરી કે પહેલાં ચાર દિવાળીની વાત, અને મને એવું લાગે છે કે ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય પણ કોઈ પણ સ્ત્રીને એવું રાખવામાં નથી આવે કે ચાર દિવાળીમાં જ રહે. આપણી સંસ્કૃતિ જ એવી છે, સ્ત્રી સ્ત્રીને માનવાવાળી આપણી શક્તિ આપણે તરીકે પૂજાય છે બહેનોને. ત્યારે તો હું એવું બોલીશ કે ગુજરાતના દેશની બહેનો ખૂબ સેફ છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહી છે, અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય, બિઝનેસ વુમેન હોય, બધા જ પોતપોતાની રીતે સક્ષમ છે અને ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છે. ચોક્કસથી સ્ત્રીની સશક્તિકરણ માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પણ જે સ્ત્રીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. એમ તમને પૂછવા માંગે, શું સંદેશો આપશો વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બહેનો માટે અને ખાસ કરી તમારા વિસ્તારના જે બહેનો છે તેના માટે? માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારે એમણે એક જ વિચાર વ્યક્ત કર્યો હતો કે બહેનોનો ઉત્થાન કઈ રીતે થાય, બહેનો સશક્ત કેવી રીતે થાય, એ માટેના એમણે હંમેશા પ્રયત્નો કર્યા છે. આજે દેશના વડાપ્રધાન બન્યા છે તો પણ બહેનોની ચિંતા કરીને વિશ્વ મહિલા દિન નિમિત્તે એણે ગુજરાતને પસંદ કર્યું છે. અને જે ભારત દેશની જે બહેનો સ્વચ્છતા અભિયાનમાં કે અન્ય કોઈ રીતે જે સમાજમાં આગવું કામ કરી રહી છે એવી બહેનોને આજે એક જગ્યાએ લાવીને એમનું સન્માન જે થઈ રહ્યું છે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. હું એક ધારાસભ્ય તરીકે કહી શકું કે નાની જે બહેનો કામ કરે છે પોતાના વિસ્તારમાં એ બહેનોને આજે સન્માન થવાનું છે એના માટે એ ખૂબ ગૌરવની વાત છે. ચોક્કસથી આ હતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિનિધિત્વ કરતા બહેનો કે જે વિશ્વ મહિલા દિવસ છે તે નિમિત્તે જે મહિલા સશક્તિકરણની જે વાત છે તે કરી રહ્યા છે, સાથે જ કહી રહ્યા છે કે અનેક વિપુલ તકો ઉપલબ્ધ છે મહિલાઓને આગળ વધવા માટે. અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જે બહેનો છે 6000 જેટલી જે સરપંચ બહેનો છે તેનું સન્માન કરવામાં આવવાના છે તે જે આ બહેનો છે તે કહી રહ્યા છે કે એ ખૂબ મહિલાઓ માટે ગૌરવની અને ખૂબ જ પ્રશસ્તીની વાત ગણી શકાય. પ્રધાનમંત્રીના હસ્તે 6000 જેટલી બહેનોનું સન્માન થશે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે. કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, ગાંધીનગર.